હવે ગયા લેક્ચર ની અંદર આપણે થોડાક તમને દાખલા આપેલા, હવે આપણે સ્વાધ્યાય 4.2 જોઈએ. તો કે સ્વાધ્યાય 4.2 ની અંદર છે, એની અંદર પહેલો પ્રશ્ન છે, નીચે પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે. સ્વાધ્યાય 4.2 ની અંદર પહેલો દાખલો છે કે y કયો વિકલ્પ ખરો છે કે ખોટો, એ તમારે સાચું છે કે ખોટું કહેવાનું છે. એની અંદર આપેલું છે y = 3x + 5. આ એક સમીકરણ આપેલું છે, એની અંદર ત્રણ ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે અનન્ય ઉકેલ હોય, બીજો ઓપ્શન છે એક ઉકેલ હોય, માત્ર બે ઉકેલ હોય, અને ત્રીજો ઓપ્શન છે અનંત ઉકેલ. તો હવે આની અંદર તમને જે થિયરી લખાવેલ છે એના ઉપરથી જો એક ચલ સુર એક સમીકરણ હોય ને, એક જ ચલ હોય, ધારો કે 3x + 5 = 7, આનો એક જ ચલ હોય, તો એક ચલ આવ્યો હોય ને એને હંમેશા એક અને માત્ર એક જ ઉકેલ હોય. તો એક ચલ સમીકરણ હોય, સુર એક સમીકરણ, તો એને એક જ ઉકેલ, એક જ અનન્ય. એનો મતલબ શું થાય? એક અને માત્ર એક. અનન્ય નો મતલબ શું થાય? એક જ ઉકેલ. એટલે જ્યારે એક ચલ સુર એક સમીકરણ હોય ત્યારે હંમેશા એનો એક જ ઉકેલ હોય. પછી તમે લખાયું બી ચલ સુરેખ સમીકરણ, જ્યારે બે ચલ આવતા હોય ને ત્યારે એના ઉકેલો કેવા હોય? અનંત ઉકેલ હોય. એમાં યાદ હોય તો આપણે ચાર ચાર ઉકેલ તમે લખતા, એવા તો કોઈ પણ અનંત સુધી તમે લખી શકો ઉકેલ. એટલે આનો મતલબ y = 3x + 5 છે ને, બી ચલ હોય એટલે હંમેશા એક રેખા હોય. આ સમીકરણ છે એની અંદર આ જાણતા રેખા બની, તો આની અંદર તો અસંખ્ય બિંદુ આવે, આના ઉકેલો કેવા હોય? અનંત જ હોય. વિચલ સુર એક સમીકરણ છે, હંમેશા એક કેવું હોય? રેખા હોય. તો રેખાની અંદર તો અસંખ્ય ઉકેલ, અસંખ્ય બિંદુઓ આની અંદર આવેલા હોય. એટલે આનો મતલબ પેલા પ્રશ્નનો જવાબ કયો આવશે? તો કે અનંત ઉકેલ ગણ આવશે. હવે જે બીજો દાખલો છે એના ચાર ઉકેલો તમારે મેળવવાના છે. બીજો દાખલો છે, નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ લખો. એની અંદર પહેલું છે તો કે 2x + y = 7. તો આના ચાર ઉકેલ લેવાના છે. તો ચાર તમે કોઈ પણ તમે ચાર લઈ શકો, x ની કિંમત મૂકો ને એટલે y ની કિંમત તમને મળી જાય. ધારો કે શરૂઆત આપણે x = 0 થી કરીએ, એવું જરૂરી નથી 0 થી ચાલુ કરવું, કોઈ પણ થી ચાલુ કરી શકાય. x = 0 લઈએ, આ સમીકરણની અંદર મૂકો તો બે x ની જગ્યાએ 0 પ્લસ y બરાબર 7, તો કોઈ પણ 0 સાથે ગુણાકાર 0 જ આવે, તો y બરાબર કેટલા આવશે? 7. તો આને લખવાનું કેવી રીતે? તો કે જ્યારે x બરાબર આપણે 0 મૂક્યું ત્યારે y ની કિંમત આપણને કેટલી મળી? 7, અને 0 પછી કોમા અલ્પવિરામ અને 7. x ની કિંમત હંમેશા પહેલા લખવાની અને y ની કિંમત હંમેશા પછી આવશે. પછી ધારો કે x બરાબર તમે 1 મૂકવા દો, x ની જગ્યાએ તમે 1 મૂકો એટલે 2, x ની જગ્યાએ 1 પ્લસ y બરાબર 7. તો આ 2 1 કેટલા થાય? 2 પ્લસ y બરાબર 7. 2 પ્લસ છે ઓલી સાઈડ તો માઇનસ, તો y બરાબર 7 માઇનસ 2, તો y બરાબર કેટલું આવશે? 5. એટલે એનો મતલબ જ્યારે તમે x 1 લીધું ત્યારે y ની કિંમત કેટલી મળી? 5. પછી એવી રીતે x બરાબર તમે 2 લ્યો અને એની કિંમત મૂકવાની છે, x ની જગ્યાએ 2 મૂકવા, સમીકરણ જોવા લો, આ 2 x ની જગ્યાએ 2, બાકી સમીકરણ આપણું m નું જ મૂકવાનું છે, બાકી બધું m નું, x ની જગ્યાએ જ કિંમત મૂકવાની, બાકી આ ત્રણેય પદ બાકીના બધા m નું જ રહે. તો હવે સાદું રૂપ આપવાનું, તો 2 2 4 + y = 7. તો 4 + 19 એટલે તો માઇનસ 7 - 4, તો y = 3. તો એનો મતલબ જ્યારે x ની કિંમત 2 મૂકી ત્યારે y ની કિંમત કેટલી મળી આપણને? 3. પછી x = 3 મૂકો, x = 3 મૂકો તો x ની જગ્યાએ 3 + y = 7, તો 3 2 6 + y = 7. તો
0
પછી ધારો કે x બરાબર તમે 1 લ્યો x ની જગ્યાએ 1 મૂકો તો અહીંયા 1 બરાબર 4 x ની જગ્યાએ 1 મૂકો બરાબર 4 તો 4 છેદમાં લે તો 1 ના છેદમાં 4 બરાબર y આનો મતલબ y બરાબર ન લખી શકાય 1 ના છેદમાં 4 લાનો મતલબ જ્યારે 1 લીધો ત્યારે કેટલો જવાબ આવ્યો 1 ના છેદમાં 4 પછી x બરાબર તમે 2 મૂકો મતલબ y બરાબર તમારે મૂકવું હોય તો મૂકી શકાય એવું કંઈ જરૂરી નથી કોઈ પણ જવાબ ચાલે અસંખ્ય ઉકેલ મળે 001/4 હવે તો અસંખ્ય ઉકેલ મળે આપણે તો 4 જ લખવાના છે જો કદાચ તમને એમ થયું કે મારે y ની કિંમત મૂકવી તો મૂકી શકાય ધારો કે y બરાબર એમ છે મારી એક મૂકવો છે y બરાબર તો y બરાબર એક મૂકો આની અંદર સમીકરણની અંદર તો x બરાબર 4 y ની કિંમત કેટલી મૂકી આપણે 1 તમારે x જ મૂકવાનો પણ y તમને એવું લાગે તો મૂકી શકાય તો 4 ગુણ્યા 1 4 એટલે x બરાબર કેટલું આવ્યું 4 પાને લખવાનો કઈ રીતે x એમ હંમેશા પહેલા એટલે 4 મૂકો x એમ એટલે y કેટલો આવશે 1 લખવાનો આ રીતે x એમ હંમેશા પહેલા આવશે y એમ હંમેશા પછી પછી x બરાબર તમે 2 મૂકો તો શું આવશે x બરાબર 2 4y 4 છેદ માં તો 2 2 4 છેદ ઉડે એટલે 1 હાફ એટલે 1 દ્વિતીયાંશ તો જ્યારે x બરાબર 2 મૂકો ત્યારે y ની કિંમત 1 હાફ તો y ની કિંમત મૂકો ત્યારે ધ્યાન રાખવાનું x ની કિંમત હંમેશા પહેલા જ હોય x એમ હંમેશા પહેલા જ હોય તો y એમ હંમેશા પછી જ હોય અને પછી આવે છે તમારે કોષ્ટક બનાવવાનું x ની કિંમત 0 લીધી ત્યારે y ની કિંમત 0 પછી x ની કિંમત 1 y ની કિંમત 1/4 આમાં x ની કિંમત 4 હતી y ની કિંમત 2 અને પછી છેલ્લે x ની કિંમત 2 એટલે y ની કિંમત 1 એટલે 1 તૃતીયાંશ આ તમારો ત્રીજો દાખલો લખી રાખો દાખલો ચલો હવે ત્રીજો દાખલો છે આની અંદર નીચેનામાંથી કયા બિંદુ સમીકરણ આપેલું છે x માઇનસ 2y બરાબર 4 એના ઉકેલ છે અને કયા બિંદુ તેના ઉકેલ નથી એ તમારે ચેક કરવાનું છે આની એટલે તો ચેક કઈ રીતે કરવાનું આપણે ધારો કે પહેલો લઈ લઈએ 0 અને 2 સમીકરણમાં આપેલું હતું x સમીકરણ આપણે x માઇનસ 2y બરાબર 4 આપેલું હતું આ સમીકરણ તો એની અંદર પહેલું બિંદુ લઈ લઈએ આપણે પહેલો દાખલો ગણીએ 0 અને 2 તો આની અંદર તમારે x પહેલો બિંદુ છે હંમેશા x બિંદુ હોય બીજું બિંદુ છે હંમેશા y પહેલો બિંદુ આ x લેવાનો બીજું બિંદુ તમારે y લેવાનો એ આની અંદર કિંમત મૂકવાની જો કિંમત મૂકો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ જાય તો ઉકેલ છે નહીતર ઉકેલ નથી તો હવે આ કિંમત તમે આની અંદર મૂકો x ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 0 માઇનસ આ 2 એમ y ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 2 બરાબર કેટલા આવશે 4 તો આનો જવાબ કેટલો આવ્યો માઇનસ 4 બરાબર 4 તો આનો મતલબ ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ ડાબી અને જમણી બાજુ બે સમાન થતી નથી એટલે આનો મતલબ કે 0 અને 2 એ x માઇનસ 2y બરાબર 4 નો ઉકેલ નથી જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય તો ઉકેલ છે બહુ સિમ્પલ છે x ની જગ્યાએ 0 મૂકી દેવાનું અને y ની જગ્યાએ જે બિંદુ આપે તો એ બિંદુ મૂકવાનું પહેલું બિંદુ હંમેશા x હોય બીજું બિંદુ y એટલે x ની જગ્યાએ 0 મૂકવાનું y ની જગ્યાએ તમારે 2 બાકી બધું એમનો રાખવાનું x અને y ની કિંમત જ ઉપર જો ડાબી અને જમણી બાજુ જો સરખા થઈ જતા તો ઉકેલ કેવાય નહીતર ઉકેલ છે નહીં એવી રીતે બીજો દાખલો બીજું છે 2 અને 0 તો એ આને તમને સમીકરણ નું હતું તો કે x માઇનસ 2y બરાબર 4 સમીકરણ તો એકનું એક જ છે અહીંયા કિંમત મૂકો x ની જગ્યાએ તમારે 2 મૂકવાના આ 2 માઇનસ આ બે તો હતા જ y ની જગ્યાએ 0 બરાબર 4 તો આખું તો 0 થઈ ગયું 0 આ ગુણાકાર કરો એટલે 2 બરાબર 4 તો આમાં આમાં પણ ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ
એનો મતલબ આપણ કેવું થાય ઉકેલ નથી, આપણ એક સમીકરણનો ઉકેલ નથી. ત્રીજું ગણીએ આપણે, ત્રીજું છે ચાર અને ઝીરો. તો સમીકરણ આપણી પાસે હતું એક્સ માઇનસ ટુ વાય બરાબર ચાર. તો આની અંદર કિંમત મૂકો, પહેલી કિંમત છે હંમેશા એક્સ ની, બીજી કિંમત વાય ની, એક્સ ની જગ્યાએ ચાર મૂકો, માઇનસ બે વાય ની જગ્યાએ ઝીરો મૂકો બરાબર ચાર. તો આ કુલ ઝીરો થઈ જાય, તો ચાર બરાબર ચાર. તો આનો મતલબ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આનો મતલબ ચાર ઝીરો છે ને, ચાર ઝીરો એ સમીકરણ એક્સ માઇનસ ટુ વાય બરાબર ચાર નો ઉકેલ છે. આનો ઉકેલ કેવાય. પછી ચોથું ગણી, પાંચમું તમારે જાતે કરવાનું છે. ચોથું છે રૂટ ટુ અને ફોર રૂટ ટુ. ચોથું છે રૂટ ટુ અને ફોર રૂટ ટુ, વર્ગમૂળમાં બે અને ચાર વર્ગમૂળમાં બે. તો એ આની અંદર કિંમત મૂકો. સમીકરણ હતો એક્સ માઇનસ ટુ વાય બરાબર ચાર. તો એક્સ ની જગ્યાએ રૂટ ટુ માઇનસ ટુ, વાય ની જગ્યાએ ફોર રૂટ ટુ બરાબર ચાર. તો અહીંયા આવું છે રૂટ ટુ માઇનસ ચાર, તો કેટલા થાય આઠ રૂટ ટુ બરાબર ચાર. તો આમાં ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થતી નથી, એટલે આમાં લખવાનું ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ, એનો મતલબ ઉકેલ નથી. એટલે પાંચમો જે છે એ તમારે જાતે કરવાનું છે, ઉકેલ છે કે નહીં. એક્સ ની જગ્યાએ એક મૂકવાનો, વાય ની જગ્યાએ એક. જો ડાબી અને જમણી બાજુ સરખા થઈ જાય, જો ત્રીજામાં સરખા થઈ જાય, તો આ ચાર ઝીરો એ છે એ આ સમીકરણનો ઉકેલ છે. એમ કહેવાય, બાકી ડાબી અને જમણી બાજુ સરખા ન થતા હોય તો ઉકેલ નથી. ચાલો લખી નાખો. અને પાંચમો હોમવર્કમાં ગણવાનો છે તમારે. ચાલો હવે ચોથો દાખલો જોઈએ. એક્સ બરાબર બે અને વાય બરાબર એક, સમીકરણ 2x + 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત મેળવો. તો હવે સમીકરણ તમને આપેલું છે 2x + 3y બરાબર k. તો અહીંયા આપેલું છે x અંક કેટલો છે 2, y અંક 1, પહેલો હંમેશા x અંક બીજો હંમેશા y અંક. તો આની જગ્યાએ તમારે ફક્ત કિંમત જ મૂકવાની છે. x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના, આપેલું છે x ની જગ્યાએ 2 + આ 3, y ની જગ્યાએ કેટલા મૂકવાના 1 બરાબર k. તો હવે ગુણાકાર કરો તો 2 2 4 + 3 1 3 બરાબર k, તો 7 બરાબર k. તેથી k બરાબર કેટલા આવશે 7. તો હવે અહીંયા તમારું આ સ્વાધ્યાય પૂરું થાય. હવે પછીના જે દાખલા છે સ્વાધ્યાય 4.3 ના, એની અંદર ગ્રાફ આવશે. એ આપણે તમારું સંક્રાંતિનું વેકેશન પડે પછી આપણે એ વિડીયો લેક્ચર ચાલુ કરીએ. હવે આ ચેપ્ટરનો આ છેલ્લો લેક્ચર છે આપણો. હવે પછીના જે લેક્ચર આવશે એ ઉત્તરાયણના વેકેશન પછી આવશે, એટલે આનું બરોબર વ્યવસ્થિત રિવિઝન કરી લેજો.